મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરીથી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે અત્યારનો જે સમય છે એની અંદર ખૂબ જ આધુનિકતા આવી ગઈ અને ખૂબ જ ઝડપી સમય ચાલી રહ્યો છે ત્યારે બીમારીએ પણ ગતિ પકડી છે અલગ અલગ રોગો નવા નવા રોગો આવી રહ્યા છે અને એમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે અત્યારે હાલનો જે સમય છે એની અંદર હર કોઈ વ્યક્તિ નાના હોય કે મોટા હોય દરેક વ્યક્તિને છે ને પગનો દુખાવો થતો હોય છે ગોઠણનો દુખાવો થતો હોય સાંધાનો દુખાવો થતો હોય છે એનો પ્રોબ્લેમ ખૂબ જ વધતો જઈ રહ્યો છે હાલના સમયમાં ગોઠણના દુખાવોની સમસ્યામાં સતત વધારો થતો રહેલો છે શિયાળાની ઋતુ આવે તો સાંધાનો દુખાવો છે એ જતો હોય છે આપણા અમૂલ્ય એવા આયુર્વેદની અંદર વાયુના રોગો વિશે કહેવામાં આવ્યું છે એંશી પ્રકારના વાયુના રોગો વિશે કહેવામાં આવ્યું છે એમાંનો મહત્ત્વનો રોગ એટલે કે સાંધાનો ગોઠણનો દુખાવો તો મિત્રો આજે હું તમને વાત કરવાનો છું કે આપણા ગોઠણનો દુખાવો છે સાંધાનો દુખાવો છે એ ઘરેલું ઉપાય દ્વારા કઈ રીતે એને દૂર કરી શકાય કેવી કેવા પ્રકારથી એની એની અંદર આપણે સારવાર લઈએ તો આપણને સૌથી વધુ રાહત મળે તો મિત્રો ગોઠણના દુખાવા અને સાંધાના દુખાવા વિશે ઘરેલું ઉપચાર જાણવા માટે છેલ્લે સુધી મારી સાથે આ વિડીયોની અંદર જોડાયેલા અને હા મિત્રો જો આપણે વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગોઠણનો ઉપાયો અને સાંધાના ઉપાયો વિશે હું તમને વાત કરું તો માત્ર બે જ પ્રયોગ છે જે એકસાથે તમારે કરવાના છે આ પ્રયોગ દ્વારા આપ સરળતાથી ગોઠણના દુખવામાં રાહત મેળવી શકશો મિત્રો આ અક્ષીર ઈલાજ છે અને અનુભવ સિદ્ધ પ્રયોગ છે એની અંદર તમારે પહેલાં સૌથી પહેલાં એક ચમચી હળદરની લેવાની છે જે આપણે હળદર આવે છે એ લેવાની એની અંદર એક ચમચી જેટલું દેશી મધ આપણે લેવાનું છે અને એ બરાબર મિક્સ કરવાનું છે સાથે જ આપણે મિત્રો દુકાનની અંદર બજારમાં એક ચૂનાની પડી નાની મળતી હોય છે એ એક ચમચી ચૂનો એની અંદર મિક્સ કરવાનો છે એટલે ત્રણેય વસ્તુ હળદર મધ અને ચૂનો આ ત્રણેય વસ્તુ વ્યવસ્થિત રીતે ચમચીથી હલાવીને એકદમ બે મિનિટ ચલાવો હલાવશો એટલે લાલ કલરનું રેડ કલર જેવો થઈ જશે પેસ્ટ બની જશે અને આ જે પેસ્ટ છે મિત્રો એને તમારે રોજે સવારે અથવા તો સાંજે બેમાંથી એક ટાઈમ વ્યવસ્થિત રીતે ગોઠણના દુખાવો થતો હોય જ્યાં જ્યાં દુખાવો થતો હોય સાંધાનો એની ઉપર લગાવી દેવાની છે દસ પંદર મિનિટ સુકાઈ જાય પછી સરસ મજાનું કપડું હોય એ બાંધી દેવાનું છે રાત્રે અને સૂઈ જવાનું મિત્રો સાથે સાથે બીજો એ પ્રયોગ કરવાનો છે કે મેથી હોય છે મેથીના તો અનેક ઘણા ગુણો છે પણ મેથીનો ઉપયોગ આપણે ગોઠના દુખાવા માટે અક્ષીર ઇલાજ છે એટલે મેથી છે એને આપણે રાત્રે પલાળી દેવાની છે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એમાં અડધી ચમચી મેથીના દાણા છે એ પલાળી દેવાના છે જ્યારે સવારે એકદમ ઓછા દાણા થઈ જાય અથવા તો એને પીસી નાખવાના અથવા તો ચાવીને આ દાણા છે મેથીના એ ખાઈ જવાના છે અને સાથે મેથીવાળું પાણી જે છે એ પણ પી જવાનું છે આ પ્રયોગ મિત્રો પંદર દિવસ કરવાનો છે અને મેથીનો પ્રયોગ તો લાઇફ તમે ચાલુ રાખી શકો છો તમને કોઈ દિવસ ગોઠણના દુખાવો કે પગનો દુખાવો થશે નહીં આ ગેરંટી છે મેથીની અંદર ઘણા જ બધા આયુર્વેદિક ગુણો છે એટલે આ પ્રયોગ મિત્રો બે પ્રયોગ કરવાના છે એકી સાથે હળદર મધ અને જે ચૂનું આવે છે ચૂનું એ ત્રણેય વસ્તુ મિક્સ મિક્સ કરીને પેસ્ટ બનાવવાની સાથે સાથે મેથીનો પણ પ્રયોગ કરવાનો છે મિત્રો બસ આ વિડીયોમાં એટલું જ ગોઠણ અને સાંધાના દુખાવામાં આપને મને આશા છે કે સો ટકા તમને રાહત મળશે જ તો મિત્રો મારો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર